માગરોળ સંજીવની નેચરલ ફાઉન્ડેશન દ્વારા ઈજાગ્રસ્ત ગુવર પક્ષીને પ્રાથમિક સારવાર આપી વન વિભાગને સોંપી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવસાવાડી વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત કુવડ પક્ષીની તરુણભાઈ નિમાવતને જાણ થતાં જ તાત્કાલિક દિવસા થઈ ઈજા પામેલ નિશાચર કુવડને લઈ માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાને સોંપવામાં આવેલ, જેની તપાસ કરતાં આ પક્ષીને પાંખના ભાગે ઈજા જોવા મળતા તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે માંગરોળ ફોરેસ્ટ વિભાગના RFO વડોદરા સાહેબને સોંપવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે માંગરોળ સંજીવની નેચર દ્વારા અનેક પક્ષી તેમજ વન્ય પ્રાણી બચાવી સારવાર આપી મુક્ત કર્યા તેમજ વધુ સારવારની જરૂર જણાય તો વન વિભાગને સોંપવામાં આવી છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.